नमस्कार विद्यार्थी मित्रों, आप सौनु गुजराती पाठशाला में हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय गणित तारीख 25/2/23 ना रोज लेवानारी जे एकम कसोटी छे एनी जे आखी प्रश्न बैंक छे एनु आज आपणे विगतवार सोल्यूशन जे छे ए जोवाना छीए। विद्यार्थी मित्रों, तमारी एकम कसोटी नी अंदर शनिवारे लेवाई गई हशे, बराबर। एनी अंदर थी आना आप आखी प्रश्न बैंक माथी अमुक अमुक प्रश्नों तमारी कसोटी में 25 मार्क ना जे छे ई पूछवामां आवेला हशे, परंतु आपणे आजे आखी क्वेश्चन बैंक नु सोल्यूशन जोवाना छीए जे तमारे अगाउनी आगळनी एग्जाम में जे छे ए उपयोगी बनशे। तो सौ प्रथम प्रश्न एक नो ओ बहुविकल्प धरावता प्रश्नों ना जवाब नक्की करो। 81 નું ઘાતાંકીય સ્વરૂપ, બરાબર। તો આ 81 છે ને એ 9 નો વર્ગ છે, પરંતુ 9 એટલે 3 નો વર્ગ, તો અહીંયા 3 ની 2 ઘાત ની 2 ઘાત, તો અહીંયા આવશે 3 ની 4 ઘાત, ઓપ્શન સી। 3 ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત હોય ત્યારે આન્સર આવે 1। 10 ની 5 ઘાત ભાગ્યા 10 ની 2 ઘાત, ભાગાકાર હોય આધાર સરખા તો ઘાતની બાદબાકી, 5 માંથી 2 જાય તો 10 ની 3 ઘાત, બરાબર। -1 નો વર્ગ તો આવશે +1, 4 ની 2 ઘાત છેદમાં 4 ની 2 ઘાત કેન્સલ થઈ જાય, આન્સર આવશે 1। હવે પ્રશ્ન 1 નો બ નીચેના દાખલા ગણવાના છે, 2 માર્કનો દાખલો છે, બરાબર। 8×10^4, 6×10^3, 0×10^2, 4×10^1, 5×10^0 ને સંખ્યામાં દર્શાવવાનું છે। તો 10^4 એટલે 10,000, 10^3 એટલે 1,000, 10^2 એટલે 100, 10^1 એટલે 10, 10^0 એટલે 1। તો અહીંયા આનો ગુણાકાર 80,000, આનો 6,000, 0, 40, 5, સરવાળો કરો તો 86,045 આન્સર આવશે। ત્યારબાદ 72ના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો। તો અહીંયા આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા, 2 વડે ભાગ ચલાવો 36, 2 વડે ચલાવો તો 18, 2 વડે ચલાવો તો 9, 3 વડે ચલાવો 3, 3 વડે ચલાવો તો 3×3, તો 2×1, 2×3 અને 3×2, તો 2×3 અને 3×2 ઘાત। સાદુરૂપ આપવાનું તું -3 નો વર્ગ અને -5 ના વર્ગ નો ગુણાકાર, તો -3 નો વર્ગ થાય 9, -5 નો વર્ગ થાય 2, ગુણાકાર થશે 225। ત્યારબાદ જોઈએ 2×2 અને 2×8 માંથી કઈ સંખ્યા મોટી, ગણતરી કરી જવાબ આપો। હવે જો અહીંયા ગણતરી કરી, 2×2 એટલે 64, 2×8 એટલે 256, તો મોટું કોણ, 256 એટલે 2×8 મોટી કહેવાય। 10×10^11 બરાબર 100×100^11, આ ગાણિતિક વિધાન સાચું છે કે ખોટું તે ઘાતના ગુણધર્મને આધારે। તો જો ડાબી બાજુ 10 કાંઈ ન હોય તો 1 તો કહેવાય, એને × 10^11 એટલે 10^11 + 1 એટલે 10^12, આ બાજુનો જવાબ આવે છે 10^12। હવે અહીંયા 100 છે તો 100 એ 10 નો વર્ગ છે, તો હવે અહીંયા 10^2 અને કૌંસ પૂરો કરીને 11, તો આનો ગુણાકાર થાય તો 22 થાય, તો આ બે સરખું કહેવાય ન કહેવાય, તો ડાબા બરાબર જબા નથી, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવવાના, હવે તમારી ટેક્સ્ટબુકમાં જે છે ને અહીંયા 192 હશે, પરંતુ અહીંયા 92 છે તો આપણે 92 જ લેવાના। હવે 108 ના અવયવ પાડો તો 2×2×3×3×3 થાય, અને 92 ના 2×2×23 થાય, તો હવે અહીંયા એના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવવાનું। તો આ બધી 108 ની ઘાત છે અને આ અવયવ કોના છે, તો કે 92 ના। હવે 2×2 અને 2×2 અહીંયા, તો ટૂંકમાં 2×4, 3×3 અને 23 એકલા। ત્યારબાદ સાદુરૂપ આપવાનું છે, 12×4×9×3×4/6×3×8×2×27, બરાબર।
તો આ 12 છે ને એને 4 ગુણ્યા 3 લખાય, 9 છે એને 3 નો વર્ગ લખાય, 4 છે એને 2 ની 2 ઘાત લખાય, 6 ને 2 ગુણ્યા 3 લખાય, 8 ને 2 નો ઘન લખાય, 27 ને 3 નો ઘન લખાય। જો આપણે અહીં જાય કર્યું બરાબર, હવે 4 એટલે 2 નો વર્ગ અને 4 ઘાત આ એટલે 2 ની 2 ની 4, 3 ની 4, 2 ની હવે અહીંયા 3 ની 2 ગુણ્યા 3 તો 2 ની 3 ની 6 ઘાત અને 2 નો વર્ગ અહીંયા 2 ની 3 ઘાત 3 ની 3 2 ની 6 3 ની 3 ઘાત। હવે જો અહીંયા 2 ની 2 અને 4 એટલે 8, 8 ઘાત આ 2 ઘાત આ એટલે 8 વત્તા 2 3 ની 4 વત્તા 6 ઘાત છેદમાં 2 ની 3 અને 2 ની 6 3 ની 3 અને 3 ની 3 આધાર સરખા ઘાતનો સરવાળો બરાબર ગુણાકારમાં। તો આપણે અહીંયા આધાર અને એની ઘાતનો સરવાળો કર્યો તો આ સ્ટેપમાં 2 ની 10 ઘાત ગુણ્યા 3 ની 10 ઘાત છેદમાં 2 ની 9 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત। હવે આ છે ને એને ભાગાકાર કહેવાય, તો ઘાતની બાદબાકી થાય આધાર સરખા હોય ત્યારે, તો 10 માઇનસ 9 અને અહીંયા આવશે 3 ની 10 માઇનસ 6 તો 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત। નીચેના પદોને ઘાત સ્વરૂપે લખો તો અહીંયા 2 ની 5 ઘાત અને 3 ની 5 ઘાત એમ પણ કહી શકાય અને 6 ની 5 ઘાત એમ પણ કહી શકાય બરાબર। અહીંયા જે છે 2 ની 4 ઘાત 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 તો અહીંયા 16 એ ની 4 ઘાત પણ લખાય અને અહીંયા 4, 4 નો વર્ગ 16 અને 16 ચોક 64 તો માઇનસ 64 એમ ની 3 ઘાત। શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 1 2 3 4 5 6 7 8 8 0 છે પાછળ તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ અને સૂર્યના વ્યાસમાં 1 2 3 4 5 6 7 8 8 પણ આપણે પોઈન્ટ અહીંયા મૂકીએ બરાબર 1.4 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર અને આ અવિભાજ્ય અવયવ પડવાના તમે જોઈ શકો છો અહીંયા બરાબર। તો આપણે અવિભાજ્ય અવયવ પાડીને આ ગણી શકીએ અને ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે। પ્રશ્ન નંબર 2 બરાબર, નીચે આપેલા પદની જોડમાંથી કયા પદ સજાતીય છે અને કયા પદ વિજાતીય છે લખો। તો અહીંયા લખેલું છે સજાતીય બરાબર અને વિજાતીય, તો પહેલાનું પહેલું વિજાતીય, બીજામાં સજાતીય, ત્રીજામાં સજાતીય બરાબર। કારણ કે ચલ જોવાના, ચલ સરખા હોય છે, પી ની એક ઘાત પી ની એક ઘાત ક્યુ નો વર્ગ ક્યુ નો વર્ગ તો સરખું કહેવાય તો સજાતીય બરાબર। બીજું પણ તમે જોઈ શકો છો, ત્યારબાદ ત્રીજું ચોથું અને પાંચમું એના સજાતીય વિજાતીય પદ લખેલા છે। ત્યારબાદ નીચેની પદાવલીના સરવાળા કરો બરાબર, તો અહીંયા વચ્ચે આપણે પ્લસ ની નિશાની મૂકવાની થાય, આ બંને સજાતીય છે તો આનો સરવાળો 10x 8z એમ ના એમ અને માઇનસ 5 એમ ના એમ। અહીંયા સરવાળો કરશું ત્યારે એમ પ્લસ એમ માઇનસ એન પ્લસ એન માઇનસ એ બંને કેન્સલ થઈએ, એમ વત્તા એમ એટલે 2m થશે। ત્યારબાદ અહીંયા પણ એ જ રીતે બરાબર, 5n તો એ કોઈ પદ નથી તો 5n એઝ ઇટ ઇઝ, આ 3 નું સાદુરૂપ અપાય, 5 ને 3 8, 8 માંથી 2 જાય 6 અને એમ એને એમના એમ બરાબર 5m માઇનસ 7n વત્તા 3n માઇનસ 4m વત્તા 2 તો આ 5m અને 4m માઇનસ છે તો એનું સાદુરૂપ m બનશે। હવે આ બંને તો માઇનસ 4n અને પ્લસ 2 ના એમના એમ, અહીંયા જે છે એ 14x અને 7x બરાબર સજાતીયને આપણે પાસ પાસે લખી દીધા તો આનું સાદુરૂપ 7x, આનું સાદુરૂપ 2 કેન્સલ થઈ જાય અને આનું સાદુરૂપ આવે 5 તો 7x પ્લસ 5। x બરાબર 2 માટે નીચે આપેલી પદાવલીની કિંમત શોધવાની છે બરાબર, x ની જગ્યાએ 2 મૂકવાના, 19 ના 19 માઇનસ 5 2 નો વર્ગ 2 નો વર્ગ 4, 5 ચોક 20, 19 માંથી 20 જાય તો માઇનસ 1। અહીંયા 2 નો ઘન એટલે 8 એને ગુણ્યા 10 કરશો 80, 100 માંથી 80 જાય તો 20। અહીંયા જુઓ 2 નો વર્ગ 4 માઇનસ 2 ગુણ્યા 2 એટલે માઇનસ 4 અને માઇનસ 7 આનું સાદુરૂપ થશે માઇનસ 11, 4 તેરી 12, 12 માંથી 11 જાય તો 1।
અહીંયા x ની જગ્યાએ 2 મૂકશો તો આ 2 2 કેન્સલ 5 માંથી 4 જઈ તો 1 અહીંયા x + 7 + 4 x - 5 x ની જગ્યાએ 2 x ની જગ્યાએ 2 2 ને 7 આનો સાદુરૂપ થાય 9 અહીંયા માઇનસ 3 એને ગુણ્યા 4 કરશો એટલે માઇનસ 12 ને સાદુરૂપ આવશે માઇનસ 3 ત્યારબાદ દાખલા ગણવાના કીધા છે એક ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ સરખા છે જો ચોરસની બાજુ 40 સેમી હોય અને લંબચોરસની પહોળાઈ 25 સેમી હોય તો લંબચોરસની લંબાઈ શોધો જો ચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ સરખું કીધું તો લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસની લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે ચોરસની લંબાઈ 40 છે લંબચોરસની લંબાઈ મેળવવાની છે બરાબર અને પહોળાઈ 25 છે કિંમતો મૂકી દીધી l ને સૂત્રનો કર્તા બનાવો જવાબ મળશે 64 જેની પરિમિતિ 320 મીટર હોય તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો હવે ચોરસ બાગનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ તો લંબાઈ તો મેળવવી પડે ચોરસની પરિમિતિ 4l તો 320 is equal to 4l l ના સૂત્રનો કર્તા બનાવો 320 ભાગ્યા 4 8 4 32 તો 80 ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ એટલે 80નો વર્ગ એટલે 6400 એક લંબચોરસની પરિમિતિ 100 સેમી છે લંબાઈ 35 સેમી તો પહોળાઈ અને ક્ષેત્રફળ પહેલા આપણે મેળવીએ પહોળાઈ તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં l + b તો 100 2 ગુણ્યા 35 વત્તા b બે ભાગાકારમાં આવે અહીંયાથી જે 50 35 આ બાજુ આવે તો માઇનસ પહોળાઈ મળશે 15 35 ગુણ્યા 15 કરો ક્ષેત્રફળ મળે 525 ચોથો દાખલો લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ 500 આ લંબચોરસ કાગળ છે એનું ક્ષેત્રફળ 500 એની લંબાઈ છે 25 છે તો આપણે પહોળાઈ મેળવવાની છે બરાબર તો આપણે કાગળનું ક્ષેત્રફળ 500 લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 25 પહોળાઈ મળશે 20 હવે મેળવવાની પરિમિતિ તો પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં l + b તો અહીંયા સૂત્ર મૂક્યું 20 વત્તા 25 45 45 ગુણ્યા 2 90 સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર નો આવે સેન્ટીમીટર એકમ આવશે પરિમિતિનો એક દિવાલ છે આ દિવાલ છે બરાબર એ દિવાલમાં આ દિવાલ જે છે એની પહોળાઈ 4.5 છે અને પહોળાઈ 3.6 અને લંબાઈ 4.5 એમાં એક બારણું છે બરાબર એની લંબાઈ જે છે એ 2 મીટર છે અને પહોળાઈ 1 મીટર છે આ બાકીની દિવાલને જે છે ને એ ઘોળવાની છે એટલે કલર કરવાનો છે બરાબર હવે એનો ખર્ચ પ્રતિ ચોરસ મીટરના 20 રૂપિયા તો ઘોળવાનો ખર્ચ કેટલો તો દિવાલનું પહેલાં કેટલા ભાગમાં રંગ કરવાનો છે ક્ષેત્રફળ મેળવવું પડે તો એ કુલ ક્ષેત્રફળ માઇનસ બારણું કરવું પડે 3.6 ગુણ્યા 4.5 બરાબર 3.6 ગુણ્યા 4.5 કરો ને એટલે આપણને કુલ દિવાલનું ક્ષેત્રફળ મળે બરાબર 16.2 એમાંથી બારણું 2 × 2 બાદ કરો તો 14.2 મીટર 1 મીટરનો ખર્ચ 20 રૂપિયા તો 14.2નો કેટલો તો 14.2 ગુણ્યા આપણે કેટલા કરવાના 20 કરવાના 284 રૂપિયા આપણને મળશે ત્યારબાદ દાખલા ગણવા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને તો એની એક બાજુનું માપ 4 છે અને એના અનુરૂપ જે આ ભેદ હોય ને એની લંબાઈ 3 છે તો ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ અથવા બાજુ ગુણ્યા અનુરૂપ ઊંચાઈ 4 ગુણ્યા 3 એટલે 12 સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે ઊંચાઈ આપેલી છે બીસી મેળવવાનું ક્ષેત્રફળ ત્રિકોણનું 1/3 પાયો ગુણ્યા વેધ તો પાયો થશે બીસી વેધ થશે એડી ક્ષેત્રફળ આપેલું છે બીસી ને સૂત્રનો કરતા બનાવશો 24 સેન્ટીમીટર મળશે બરાબર જે સહેલા દાખલા છે એને આપણે ઝડપથી લઈએ છીએ બરાબર કે જેથી સમય મર્યાદાની અંદર આપણું સોલ્યુશન પૂર્ણ થઈ શકે બરાબર એક વર્તુળાકાર નળી જે છે આવી રીતે નળી હોય બરાબર એ નળીની ત્રિજ્યા જે છે આ જે નળી છે એની ત્રિજ્યા બરાબર કેટલી છે 10 સેમી એની આસપાસ વીંટાળવા માટે લંબાઈની પટ્ટી જોઈએ છે કેટલી લંબાઈની પટ્ટી
જોઈએ, એને ફરીથી આમ વીંટાળવી હોય તો કેટલી લંબાઈની પટ્ટી જોઈએ એ આપણે મેળવવાનું છે. તો આપણે એનો મતલબ એનો પરિઘ મેળવવો પડે, બરાબર. તો વર્તુળાકારનો પરિઘ 2πr કિંમત મૂકશો, આન્સર મળશે. 4 સેમી વાળું એક વર્તુળ છે, એની અંદર 3 સેમી વર્તુળ વાળો કાગળ દૂર કરવામાં આવે તો બાકીના ભાગનું ક્ષેત્રફળ આ દૂર કરી દેવાનું. તો 4 સેમીનું જે ક્ષેત્રફળ હોય એમાં 3 સેમીનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. આ રીતે પાય આર નો વર્ગ માઇનસ પાય સ્મોલ આર નો વર્ગ, પાય કોમન કાઢો, આર નો વર્ગ માઇનસ આર નો વર્ગ 3.14, 4 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, બાદ બાકી થાય 7, 7 ગુણ્યા 3.14 એટલે 21.98 સેન્ટીમીટર સ્ક્વેર આપણને આન્સર મળશે. ત્યારબાદ એક લંબચોરસ ભાગમાં 45 મીટર લંબાઈ અને 30 મીટર પહોળાઈ ધરાવે છે. આ લંબચોરસ ભાગ છે, બરાબર. એ 45 મીટર લંબાઈ 30 મીટર પહોળાઈ ધરાવે છે, બરાબર. હવે જો રસ્તો બનાવવામાં આવે 2.5 મીટર પહોળો આવી રીતે ફરતે, બરાબર, તો લંબાઈ જે છે ને એ 50 થઈ જાય અને પહોળાઈ છે એ 35 થઈ જાય, કારણ કે 2.5 આ બાજુ વધે, 2.5 આ બાજુ વધે, એવી જ રીતે અહીંયા વધે, એવી જ રીતે અહીંયા વધે, બરાબર. તો રસ્તાનું ક્ષેત્રફળ મેળવવાનું છે, બરાબર. તો હવે અહીંયા જે છે એ લંબચોરસનું ક્ષેત્રફળ એ 50 ગુણ્યા 35 આવશે. કેટલું આવશે? 50 ગુણ્યા 35, તો 1750 અહીંયા આવશે, 35, 1750, અને બાગનું ક્ષેત્રફળ 1350. બાદબાકી કરો એટલે 400 મીટર સ્ક્વેર રસ્તાનું ક્ષેત્રફળ મળે. પરિઘ આપેલો છે, ત્રિજ્યાને ક્ષેત્રફળ ગોતવાનું છે. પરિઘનું સૂત્ર 2πr, બરાબર. પરિઘ આપો 2, 3.14, આરને સૂત્રનો કરતા બનાવીએ તો આર મળશે 5 સેમી. તો વર્તુળનું ક્ષેત્રફળ 5 સેમી મૂકો તો 78.5 સેન્ટીમીટર સ્ક્વેર મળે, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણની 2 બાજુઓ 6 અને 4 છે. 2 બાજુઓ ન હોય, 1 બાજુઓ હશે અને 1 હશે ઊંચાઈ, તો ક્ષેત્રફળ આપણને મળે. આધાર ગુણ્યા ઊંચાઈ 6 ચોક 24 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા 4 ગુણ્યા 3, 1/3, 2 દુ 4, 3 દુ 6 સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેદ એટલે 8.8. 7 સેમી ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીને સુધાંશુ 2 સરખા ભાગમાં વહેંચે. આ વર્તુળાકાર તકતી હોય ને એના આવી રીતે 2 ભાગ પડે, તો આની પરિમિતિ કેટલી? તો અર્ધવર્તુળની પાયર, અહીંથી અહીંયા સુધીની 1 ત્રિજ્યા અને અહીંથી અહીંયા સુધીની 1 ત્રિજ્યા એટલે 2r, એ બંનેનો સરવાળો કરો તો આ અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર થાય, બરાબર. તો પાય એટલે 22/7 ગુણ્યા 7 વત્તા 2 ગુણ્યા 7, 7 7 કેન્સલ, 7 2 14, 22 વત્તા 7 36 સેન્ટીમીટર. શું ઉમેરવાથી x² + x + y - y² શું ઉમેરવાથી આ મેળવી શકાય? તો હવે જો અહીંયા આમ કરવાનું, x² + xy + y² એમાં આપણે આ કંઈક ઉમેર્યું તો અહીંયા આપણને જવાબ મળ્યો. આ ગોતું હોય તો આ બાજુ છે એ સામે જે બાદબાકી થાય તો આમાંથી આ શું કરવાનું? બાદ, તો તમને જવાબ મળી જશે, બરાબર. 2a + 8b + 10 માંથી શું બાદ કરવાથી આ મળી શકે? તો આમાંથી સીધું આ જ બાદ કરી દઉં, આન્સર મળી જશે. શું લઈ લેવાથી આ મળે? આમાંથી આ બાદ કરી દો. દાખલો ગણેલો અહીંયા આપેલો છે, બરાબર. 3x - y + 11 અને -y - 11 ના સરવાળામાંથી 3x - y - 11 બાદ કરો. પહેલા આ બેનો શું કરવાનો? સરવાળો. અહીંયા જુઓ આપણે આ બંનેનો શું કર્યો? સરવાળો. અને એમાંથી આ બાદ કર્યું. પહેલા આ બંનેનો સરવાળો કરો, આ બંનેનો સરવાળો કરો, બંનેના સરવાળામાંથી આના સરવાળામાંથી આને શું કરો? બાદ કરો. 2x + 4 આન્સર આવશે. તમે વિડીયોને પોઝ કરીને આન્સર જોઈ શકો છો, બરાબર. હવે આપણે અહીંયા પદાવલીના પ્રકાર આપવાના, 1, 2, 3 તો ત્રિપદી, 1 અને 2 દ્વિપદી,
જો પદાવલી છે ને હંમેશા સરવાળો કે બાદબાકીની નિશાની હોય ને ત્યાંથી પદ ગણવાના, બરાબર? આ એમ ગુણ્યા એન હોય ને તો આ એક જ પદ કહેવાય, તો આને એક પદી કહેવાય, બરાબર? પણ જો હું આમ લખું એક્સ વત્તા વાય વત્તા એક્સ વાય વત્તા પાંચ, તો આને ચાર પદ, ચાર પદ એટલે બહુપદી, બરાબર? તો આ એક બે ત્રણ ત્રિપદી, એક જ પદ એક પદી, એક બે ત્રણ ચાર, ચાર થઈ ગયા ને, ત્રણ કરતા વધે તો એને શું કહી દેવાનું? બહુપદી. તો આ મુજબ તમારી પ્રશ્ન બેંક હતી, જેમાંથી તમને આજની એકમ કસોટીમાં આ જ પ્રશ્નોમાંથી અમુક પ્રશ્નો હશે, તો તમારે શું જવાબ આવ્યો, તમારે કેટલા ગુણ આવ્યા એની તમે વિદ્યાર્થી મિત્રો ચકાસણી કરી શકશો. તો અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ. જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપના બીજા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.